આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ કેશોદમાં સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લેખિત સંવિધાનના 71મા પૂર્ણ થતા ગુજરાતભરમાં બંધારણ સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન થયું છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાની સંવિધાન ગૌરવ યાત્રાનું કેશોદના ચાર ચોક ખાતેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન થયું. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લેખિત સંવિધાનમાં 71 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના સંવિધાન ગૌરવ યાત્રાનું કેશોદના ચાર ચોક ખાતેથી અનુસૂચિત જાતિ મોરચા તથા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું. ચાર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોડા કરી બાઇક રેલી સ્વરૂપે સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. ચાર ચોકથી સરદ ચોક રેલી બાદ કેશોદના તથગત સેવા સમાજ ખાતે સભા યોજાઈ હતી. અહેવાલ દિનેશ મૈડા સાથે કેશોદ. પ્રદેશ ભાજપ મોરચાના ઉપાધ્યક્ષની જવાબદારી. આજે દેશની અંદર પરમ બંધનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણના 71 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અમારા દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આયોજિત આજે સારા એ ગુજરાતમાં બંધારણ સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરી રહ્યું છે. તે અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે જિલ્લા ભાજપના પ્રમુખ ધારાસભ્યશ્રી અને દેવાભાઈ માલમના હસ્તે ઉદ્ઘાટન કરી આજે રેલીના સ્વરૂપમાં અમે અહીંથી પ્રસ્થાન કરાવ્યું છે. રેલી પૂરીથી બાઇક રેલી સાથે તથાગત સેવા સમાજમાં ત્યાં સભાના રૂપમાં ફેરવી આજનો સંવિધાન ગૌરવ યાત્રા અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે ઉજવાઈ રહ્યો છે, એ અનુસંધાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.